ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. માયસેલ્ફ વર્ષા પટેલ. કેમ છો બધા? આજે હું તમારી સાથે ઝટપટ 10 જ મિનિટમાં બની જાય એવા ડાયટ બિસ્કિટ પીઝાની રેસીપી શેર કરીશ, જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે અને ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ઘરમાં અવેલેબલ હોય એવા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી જ બની જાય છે. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસીપીઝ. સ્ટે ટ્યુન્ડ વિથ વર્ષ કિચન. અત્યારે ફેસ્ટિવલ્સની સિઝનમાં તમે સાંજે ઇવનિંગ બ્રેકફાસ્ટ તરીકે આ બિસ્કિટ પીઝા ટ્રાય કરી શકો, જે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને 10 જ મિનિટમાં બની જાય છે અને એક્ઝેક્ટ પીઝા ખાતા હોઈએ એવો જ એનો ટેસ્ટ આવે છે. તો એના માટે કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં, મકાઈ, બેબીકોર્ન અને ઓલિવ્સ લેવા અને આ બધું બારીક ચોપ કરી લેવું મીડિયમ સાઇઝમાં. સાથે જ ફ્રેશ બેઝિલના પાન અને પીઝા મિક્સ હર્બ્સ લીધું છે મેં. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ ટોપિંગ લઈ શકો આમાં. તો પહેલાં આપણે આ બધું જે વેજીટેબલ્સ કટ કર્યું છે એ લેશું એક બોલમાં. ફ્રેશ બેઝિલ ન હોય તમારી પાસે તો તમે એમાં ડ્રાય બેઝિલ નાખી શકો, 2-3 તુલસીના પત્તા પણ નાખી શકો. ફ્રેશ બેઝિલ આ રીતે બારીક ચોપ કરીને મિક્સ કરવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે પીઝામાં. અને સાથે જ 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખવું. ઓલિવ ઓઇલ ના હોય તો બટર નાખવું અને પહેલાં ઓઇલનું કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરવું અને ત્યારબાદ પીઝા મિક્સ હર્બ્સ એટલે કે પીઝા મસાલો નાખવો. ઓઇલનું કોટિંગ થઈ ગયા બાદ મસાલો નાખશો તો મસાલાનું કોટિંગ પણ વેજીટેબલ્સ પર એકદમ સરસ રીતે થશે. પીઝા મસાલામાં પણ નમક હોય જ છે તો આપણે ઉપરથી ચપટી નમક નાખીશું ખાલી. હવે આ રીતે કોઈપણ બ્રેન્ડના તમે ક્રેકર્સ બિસ્કિટ લઈ શકો, જે ઝીરો ટ્રાન્સફેટ હોય છે અને સુગર ફ્રી હોય છે. આ ડાયટ બિસ્કિટ તરીકે પણ ઓળખાય છે. આ બિસ્કિટમાં કોઈ ટેસ્ટ નથી હોતો અને થોડા વધારે ક્રિસ્પી આવે છે. હવે આપણે પીઝા સોસમાં થોડા ફ્રેશ બેઝિલના પાન અને પીઝા મિક્સ હર્બ્સ નાખીશું. જો તમારી પાસે પીઝા સોસ ના હોય તો તમે ટોમેટો કેચઅપમાં જ આ રીતે સિઝનિંગ કરી લેવું. અને દરેક બિસ્કિટ ક્રેકર્સ પર 1-1 ચમચી જેટલો પીઝા સોસ લગાડી દેવો. આ બિસ્કિટ પર સોસ લગાડવાથી અને વેજીટેબલ્સ નાખ્યા બાદ બેક થશે તો પણ એ ક્રિસ્પી જ રહેશે, બિસ્કિટ સોફ્ટ નહીં થાય અને થીન ક્રસ્ટ પીઝા ખાતા હોઈએ એવો જ એનો ટેસ્ટ આવે છે. અત્યારે હું બેક કરી રહી છું પણ જો તમારી પાસે અવન ના હોય કન્વેક્શન તો તમે આને ઢોસાના તવા પર 3-4 મિનિટ સ્લો ગેસ પર ઢાંકીને કૂક કરી શકો, એ પણ સરસ જ બને છે. તો દરેક બિસ્કિટ પર સરસ રીતે પીઝા સોસ લગાડીને તેની ઉપર બધું જ વેજીટેબલ્સ એકદમ સરસ રીતે ટોપિંગ કરી લેવું. આ તમે ઇવનિંગ સ્નેક તરીકે કિડ્સને સર્વ કરી શકો, બહુ જ મજા આવશે ખાવાની. જરૂરથી ટ્રાય કરજો તમે પણ એકવાર. અને ઉપરથી મોઝરેલા ચીઝ હું નાખી રહી છું અત્યારે, તમે કોઈ પણ ચીઝ યુઝ કરી શકો. ચીઝ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો. ઉપરથી ફરીથી પીઝા સોસના આપણે 1-2 ડ્રોપ નાખીશું અને અવન એટલે કે કન્વેક્શનને મેં 160 ડિગ્રી પર 5 મિનિટ પ્રીહીટ કરી લીધું છે. તો આપણે 5 મિનિટ એને કન્વેક્શન મોડ પર લો રેક પર 160 ડિગ્રી પર 5 મિનિટ બેક કરીશું અથવા તો ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી બેક કરવું. દરેક અવનનું ટેમ્પરેચર અલગ અલગ હોય છે, ટાઈમ અને ટેમ્પરેચર બંને.
એકદમ જ સરસ 5 મિનિટમાં બેક થઈ ગયા છે અને વેજીટેબલ્સ પણ થોડું કૂક થઈ ગયું છે. અને ઓવનમાં બેક કરવાથી વેજીટેબલ્સનો કલર એવો ને એવો રહે છે અને ક્રન્ચી પણ રહે છે અને સરસ રીતે કૂક પણ થઈ જાય છે. તો તૈયાર છે આપણા ઝટપટ ઇઝી 10 મિનિટ્સ ક્રેકર્સ બિસ્કિટ પીઝા, પીઝા ક્રેકર્સ જેમાં ઉપરથી આપણે પીઝા સિઝનિંગ નાખીને સર્વ કરીશું. પીઝા સોસની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જો તમારે રેસીપી જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી પીઝા ક્રેકર્સની એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું આપણે એક નવી હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી એન્ડ હેપી ફેસ્ટિવલ્સ ટુ ઓલ. We'll be right back.